હેલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 5 વિષય ગણિતમાં આપણે જ્યારે ઓફલાઈન આવતા હતા, ક્લાસમાં બેસીને ભણતા હતા, ત્યારે આપણે અહીંયા સુધી પહોંચ્યા હતા, બરાબર, મહાવરો. તો હવે આપણે મહાવરો જોવાનો છે. તો અહીંયા શું આપ્યું છે કે તે દરેક પીળા ખાનાને એક લીલા તથા એક ગુલાબી ખાના સાથે જોડો, બરાબર. તો આપણને રૂપિયામાં આપ્યું છે, આપણે શેમાં ફેરવવાનું છે, પૈસામાં ફેરવવાનું, અને ફરી પાછું પૈસામાંથી રૂપિયામાં ફેરવવાનું છે, બરાબર વિદ્યાર્થી મિત્રો. તો તમે અહીંયા પહેલું જોઈ શકો છો કે પહેલું તો આપણને જોડીને જ આપ્યું છે કે એક દુત્યાંશ રૂપિયા બરાબર કેટલા પૈસા થાય છે, તો કે 50 પૈસા. આપણને ખબર છે કે એક રૂપિયો બરાબર કેટલા પૈસા થાય, 100 પૈસા, એટલે એકના અડધા, એટલે કેટલા પૈસા થાય, 50 પૈસા. અને એને આપણે રૂપિયામાં લખવા હોય તો રૂપિયા 0.50 એવું લખી શકાય, બરાબર. બીજું, એકના છેદમાં 10 રૂપિયા, બરાબર, તો એને શું લખાય, 10 પૈસા લખાય, બરાબર. એટલે કે એક રૂપિયાનો કેટલામો ભાગ, 10મો ભાગ, બરાબર, એટલે કહેવાય 10 પૈસા. એને રૂપિયામાં લખવું હોય તો 0.10 લખાય. 5ના છેદમાં 100 રૂપિયા, એટલે 100 રૂપિયા કેટલો ભાગ રૂપિયાનો, તો કે 5મો ભાગ, એટલે એને લખાય કેટલા પૈસા લખાય, 5 પૈસા લખાય. એટલે અહીંયા રૂપિયામાં લખવું હોય તો 0.05. એવી રીતે 3/4 રૂપિયા. હવે 3/4 રૂપિયા એટલે કે 1 જે રૂપિયો હોય એનો 1/3 ભાગ. 1 રૂપિયાના 4 સરખા ભાગ કરીએ આપણે, 25 પૈસા 25 પૈસા એમ કરીને 100 પૈસા થાય, બરાબર. તો એનો 1/3 ભાગ, એનો 1/3 ભાગ એટલે કેટલા પૈસા થાય, 75 પૈસા. તો 75 પૈસા એને આપણે રૂપિયામાં કન્વર્ટ કરીએ એટલે આપણને મળશે રૂપિયા 0.75. હવે આપણે જોઈએ આગળ, 99ના છેદમાં 100 રૂપિયા. તો 99ના છેદમાં 100 રૂપિયા એટલે કેટલા પૈસા, તો કે 99 પૈસા, બરાબર. 1 રૂપિયામાં ખાલી 1 જ પૈસા ઓછો. હવે એને રૂપિયામાં લખવું હોય તો આપણે 0.99 એવું લખી શકીએ. અહીંયા છે 1/4 રૂપિયા. હવે 1/4 રૂપિયા એટલે કેટલા, તો કે 1 રૂપિયાનો 1/4 ભાગ, બરાબર. તો 1 રૂપિયાનો 1/4 ભાગ એટલે કેટલા થાય, 25 પૈસા. તો 25 પૈસાને આપણે રૂપિયામાં લખવું હોય તો 0.25 રૂપિયા એવું આપણે લખી શકીએ. હવે તમે આગળ અહીંયા જોઈ શકો છો કે રંગબેરંગી ડિઝાઇન. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપ્યું છે કે એક આપણને ચોરસ આપ્યું છે, અને એ જે ચોરસનો ટુકડો છે એમાં 10 સરખા ભાગ કરેલા છે, તમે જોઈ શકો છો. અને એની અંદર અલગ અલગ રંગ પૂરેલા છે, બરાબર. તો તમે જોઈ શકો છો કે 10 ભાગ કરેલા છે, એટલે 1 ભાગે 0.1 ભાગ થયો, બરાબર. એટલે કે આખા ચોરસમાં 10 ભાગ છે, બરાબર. એટલે 1 ભાગ 1/10માં ભાગ થયો કહેવાય, બરાબર. તો આપણને આના આધારે અહીંયા ખાલી જગ્યા આપવામાં આવી છે કે આ કાગળનો કેટલો ભાગ વાદળી રંગનો છે, આપણને પ્રશ્ન પૂછવામાં આવે છે. અહીંયા ખાલી જગ્યા છે કેટલા, તો કે ટોટલ ભાગ કેટલા છે, તો કે 10. તો કે 10માંથી કેટલામો ભાગ વાદળી રંગનો છે, તો કે ખાલી 1 ભાગ જે છે એ કેવો છે, વાદળી રંગનો છે. બીજી ખાલી જગ્યા છે કે આ કાગળનો કેટલો ભાગ લીલા રંગનો છે. તો તમે અહીંયા જોઈ શકો છો કે 3 ખાનામાં રંગ પૂરેલા છે. તો આપણે કેટલામો ભાગ કહી શકીએ, તો કે 3/10માં 10મો ભાગ, 3/10મો ભાગ, એટલે કે 10 ભાગમાંથી 3 ભાગમાં લીલો રંગ પૂરેલો છે. અથવા આપણે 0.3 એવું પણ લખી શકીએ. હવે આગળ પ્રશ્ન પૂછ્યો છે કે કયો રંગ આ કાગળનો 0.2 જેટલો ભાગ ઢાંકે છે. હવે 0.2 જેટલો ભાગ એટલે કેટલા ખાના થયા, તો કે 2 ખાના થયા. તો કે તમે આ ચોરસમાં જોઈ શકો છો કે કયો રંગ 2 ખાનાને ઢાંકે છે, તો કે પીળો રંગ. તો પીળો રંગ 0.2 જેટલો ભાગ ઢાંકે છે, બરાબર. તો શું કહે છે, અરે આ કાગળનો 0.1મો ભાગ વાદળી પટ્ટીનો છે, તો કે હા, આ 0.1 0.2 0.3 4 5 6 7 8 9 અને 10, 10 એટલે કેટલા થઈ જાય, આખું એક ચોરસ બની જાય, બરાબર. એવી જ રીતે અહીંયા નીચે જોઈએ તો કે એ જ ચોરસ આપણને અહીંયા નાના નાના ખાનામાં વિભાજિત કરીને આપ્યું છે. તો કે 10 સરખા જે લાઇનિંગ કરેલી છે, અને આડી પણ 10 સરખી લાઇનિંગ કરેલી છે, બરાબર. એટલે કે નાના નાના આપણને ખાનામાં વિભાજિત છે.
તેમાં મળીને કુલ કેટલા ખાના છે? તો મેં આ ચોરસમાં નાના નાના જે ખાના છે એ ગણો તો ટોટલ 100 ખાના થાય. કેટલા થાય? 100 ખાના. તો આપણને પ્રશ્ન પૂછવામાં આવે, શું કાગળમાંનું દરેક ખાનું 100માં ભાગનું છે? દરેક ખાનું જે છે એ 100માં ભાગનું છે? તો કે હા, 100માં ભાગનું છે. તેમાં કુલ કેટલા વાદળી ખાનાઓ છે? તો આપણે જોઈ શકીએ છીએ કે અહીંયા કુલ ટોટલ 10 ખાનાઓ વાદળી રંગના છે, બરાબર. શું કાગળનો 10/100 ભાગ વાદળી રંગનો છે? 10/100 ભાગ વાદળી રંગનો છે, એટલે કે 100 ખાના છે, એમાંથી 10 ભાગ જે છે, 10મો ભાગ, બરાબર, 10 ખાના છે એ વાદળી રંગના છે? તો કે હા છે. તો આપણે જોયું કે કાગળનો 1/1 ભાગ વાદળી રંગનો છે, જેને આપણે કાગળનો 0.1 ભાગ પણ કહી શકીએ. હવે આપણે જોઈએ કે શું આપણે કહી શકીએ કે 10/100 બરાબર 1/10 બરાબર 0.10 બરાબર 0.1. તો કે હા, કહી શકાય. કેમ? તો કે 10/100 છે તો આપણે ઉપર નીચે એક શૂન્ય ઉડાડી દઈએ તો 1/10 જ થવાના, બરાબર. હવે તમે જોઈ શકો છો કે 10/100 છે એને આપણે દશાંશમાં લખવું હોય તો 0.10 એવું લખી શકીએ, અને 1/10 છે એને દશાંશમાં લખવું હોય તો 0.1 એવું પણ આપણે લખી શકીએ, બરાબર. તો અહીંયા પણ ખાલી જગ્યા આપણને આપી છે કે આપણે 10 પૈસાને 0.1 રૂપિયા એવું લખી શકીએ. શું કીધું છે? કે આપણે જે 10 પૈસા હોય, બરાબર, તો 10 પૈસાને આપણે 0.1 એવું લખી શકીએ. તો કે હા, લખી શકાય. તો જવાબ શું આવશે? અહીંયા હા આવશે, બરાબર. કેટલા ખાના લાલ રંગના છે? પેલું જે આપણે જે આગળ જે કોષ્ટક જોયું એમાં કેટલા ખાના લાલ રંગના છે અને કાગળનો તે કેટલામો ભાગ છે, બરાબર, એવું પૂછ્યું છે. એટલે કે 15 ખાના છે તો આપણે સાઈડમાં શું લખવાનું છે? 100 લખવાનું છે. કેટલામો ભાગ છે? તો કે 15/100 એટલે કે 100માંથી 15મો ભાગ જે છે એ શું છે? તો કે લાલ ખાના છે. અને ટોટલ સંખ્યા પૂછે કે કેટલા ખાના લાલ રંગના છે, તો જવાબમાં આપણે શું લખીશું? 15, કે 15 ખાના લાલ રંગના છે. તેથી આપણે કાગળનો 0.15 ભાગ એવું પણ લખી શકીએ. આપણે 15/100 લખીએ એટલે આપણે 0.15 એવું પણ લખી શકાય, બરાબર. આપણે યાદ કરો કે 99 પૈસાવાળું જ્યારે ભણ્યા હતા ત્યારે આપણે 0.99 રૂપિયા એવું લખ્યું હતું, બરાબર. તો હવે કાગળનો 3/10મો ભાગ કાળા રંગનો છે, શું આપણે કહી શકીએ કે 0.કેટલા લખીશું? તો કે અહીંયા 3/100 છે એટલે 0.03 ભાગનો કાગળ કાળા રંગનો છે એવું આપણે કહી શકીએ. કેમ કે 3 ખાના કાળા રંગના છે. તો કાગળમાં કેટલા સફેદ ખાનાઓ છે? તો કાગળમાં કેટલા સફેદ ખાનાઓ છે? તો કે 10, પછી છે 5, એટલે 15 અને ટોટલ 22. 22 ખાનાઓ સફેદ છે એ કેવા છે? તો કે સફેદ ખાનાઓ છે. તો બીજા કાગળનો કેટલો ભાગ સફેદ છે? જે બીજો કાગળ એટલે કે જે નાના નાના ચોરસ આપણે અહીંયા જોયા, અહીંયા તમે જોઈ શકો છો કે આ જે ચોરસ છે એમાં કાગળનો કેટલો ભાગ સફેદ છે, કેટલો ભાગ એવું પૂછ્યું છે. એટલે ટોટલ ખાના કેટલા છે? તો કે 22 ખાના છે. તો આપણે ખાલી જગ્યામાં શું લખીશું? 22/100. શું લખીશું? 22/100મો ભાગ એવું આપણે લખી શકીએ, બરાબર વિદ્યાર્થી મિત્રો. તો હવે આ જે પ્રવૃત્તિ છે તમારે જાતે કરવાની છે, બરાબર, તમારી જાતે ડિઝાઇન બનાવવાની છે. એટલે કે આ 100 ખાના આપ્યા છે એમાં આપણને કીધું છે કે 0.45 ભાગને લાલ રંગીને સુંદર ડિઝાઇન બનાવો. એટલે તમારે શું કરવાનું છે? તો કે 45 ખાનામાં લાલ રંગ પૂરવાનો છે 100માંથી, બરાબર, અને એવી સરસ ડિઝાઇન કરવાની છે. એટલે કે કલરથી ખાના પૂરવાના અને કંઈક ડિઝાઇનનો શેપ દેખાય એવું તમારે કરવાનું છે, બરાબર. અને આમાં શું કરવાનું છે? તો કે આ જે ખાનું છે એમાં 4 રંગનો ઉપયોગ કરવાનો, તમને મનપસંદ જે 4 કલર હોય એનો ઉપયોગ કરવાનો. અને દરેક કલરથી તમારે શું કરવાનું છે? તો કે 0.05 એટલે કે 100 ખાના છે એમાંથી 1 કલરથી 5 ખાના તમારે ભરવાના છે, બરાબર. એટલે 1 કલરથી 5, બીજા કલરથી 5, ત્રીજા કલરથી 5 અને ચોથા કલરથી 5, એવી રીતે 5-5 ખાના ઢંકાવા જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો, આટલે સુધી આપણે રાખીએ છીએ. હવે આગળનો જે ટોપિક છે રમતોત્સવ એ આપણે આગળના વિડીયોમાં જોઈશું. થેન્ક યુ.